બ્રહ્માજી ઊંડા શ્વાસ લેવા લાગ્યા છે, જેને આપણે નિશાસો કહીએ છીએ. દક્ષ સ્વાભાવિક પૂછવા લાગે છે, પિતાજી આપને શું થઈ રહ્યું છે? આપ આવો વર્તાવ શા માટે મારી સાથે કરી રહ્યા છો? આપ મને કહો. બ્રહ્મા કહે છે, દક્ષ આપની પાસે ધન સંપત્તિ વૈભવ માન સન્માન પ્રતિષ્ઠા દેવ સભામાં તમારો આદર થાય છે. આપ પ્રજાપતિ છો હે દક્ષ, પરંતુ આપનું જીવન અધૂરું છે, તમારું આંગણું અમંગલ છે. અરે પિતાજી, ઋષિમુનિઓ દેવતાઓ મારો આદર કરે અને મારું આંગણું અમંગલ, મારું જીવન ઉણપ ભરેલું, આપ શું કહેવા માંગો છો? પિતા બ્રહ્મા કહે છે, પુત્ર દક્ષ આપની પાસે માન સન્માન ધન સંપત્તિ વૈભવ પ્રતિષ્ઠા, પરંતુ હે દક્ષ જેમના આંગણે દીકરી ન હોય ને એમનું આંગણું અમંગલ કહેવાય, અને જે બાપને દીકરી ન મળે એ બાપ પણ અધૂરો બાપ કહેવાય છે. પૂર્ણ બાપ તો તેને જ કહેવાય કે જેમના આંગણે દીકરી જન્મી. આંગણું ધન્ય તો તેનું છે કે જેમના આંગણે દીકરીનો જન્મ થાય. આપણે શું કર્યું અત્યાર સુધી? દીકરાઓનો મહિમા ગાયો અને દીકરાનો જન્મ ઉજવ્યો. દીકરો જન્મે તો મા બાપ પેંડા વેચે, પણ એ દીકરો મોટો થઈને મા બાપને વેચે છે કે 6 મહિના તારા ભેગા રાખવાના, 6 મહિના મારા ભેગા રાખવાના, વારા કરે છે. પેલા મા બાપના હાથ પગ ન ચાલતા હોય તો પણ જે મીંદડી પોતાના બછોડિયાને ફેરવા કરે, એમાં લબાશે એમના ફેરવા કરે છે. 3 મહિના આમના ઘરે રે, 3 મહિના આના ઘરે રે. ના, ઋષિમુનિઓ એવી ભૂલ ન કરે કે દીકરાનો જ મહિમા હોય છે. જેટલો દીકરાનો મહિમા છે તેટલો જ દીકરીઓનો પણ મહિમા છે. અને વર્તમાન યુગમાં આપ જરા જુઓ ને સમાજમાં, તો દીકરાઓ જે મા બાપનો ખ્યાલ રાખે છે ને એના કરતાં વધારે દીકરીઓ મા બાપની કાળજી લે છે, મા બાપની જવાબદારી લે છે, માતા પિતાની સંભાળ લે છે. એવું ન સમજવું કે દીકરાઓ જ, દીકરીઓ પણ મા બાપની સેવા કરતી હોય, દીકરીઓ પણ મા બાપની કાળજી લેતી હોય છે. પુત્ર દક્ષ તમારા આંગણે દીકરીનો જન્મ થાય, પુત્રી પધારે, તમારું આંગણું પાવન બની જાય, આપનું જીવન ધન્ય બની જાય. ભલે પિતા આપ કહો હું શું કરું? ત્યારે બ્રહ્માજી કહે છે, પુત્ર દક્ષ કોઈ સામાન્ય પુત્રી નહીં, વિશ્વ માલકીન ભવાની તમારા પુત્રી બને અને તમારું આંગણું પાવન કરે, જગત હિત માટે અદ્ભુત લીલા કરે. તેના માટે તમે કઠિન તપ કરો. દેવી દેવતાઓ તપને આધીન હોય છે. મા ભવાની જ્યારે તમને દર્શન આપે, વરદાન માગી લેજો, તમારા આંગણે પુત્રી બનીને પ્રગટ થાય. પિતાજી આપ જે રીતે કહો તે રીતે. પિતા બ્રહ્માજી બ્રહ્મલોકમાં જાય છે. અહીંયા દક્ષ વીરણીને કહે છે કે વીરણી, હું વનમાં તપ કરવા માટે જાઉં છું. તપ કરવાનો કોઈ હેતુ? પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા જાઉં છું. વીરણી બહુ રાજી થયા છે અને કહ્યું છે કે અનેક રાજા મહારાજાઓ દીકરાઓ માટે પુત્રો માટે તપ કરવા ગયા છે, પણ આપ તો દીકરી માટે પુત્રી માટે ધન્ય છો. આપ પ્રજેશ કેટલા સમયથી મારા હૃદયમાં મારા મનમાં નિરંતર વાત રમતી હતી કે મારા આંગણે દીકરીનો જન્મ થાય, મારા આંગણે પુત્રી જન્મે, અને આજે આપ દીકરીના માટે તપ કરવા માટે જઈ રહ્યા છો. વીરણી બહુ જ રાજીપો વ્યક્ત કર્યો, પ્રસન્નતા વ્યક્ત કરી છે. નગરના ડાયા અને સજ્જન માણસોને જાણ થઈ કે પ્રજેશ દક્ષ દીકરી માટે તપ કરવા જાય છે. નગરના સારા માણસો અને સજ્જન માણસો આ દક્ષને મળવા માટે આવે છે અને કહે છે કે મેં સાંભળ્યું છે કે પુત્રી પ્રાપ્તિ માટે આપ તપ કરવા માટે જઈ રહ્યા છો. દક્ષ કહે છે, હા, મારા આંગણે દીકરીનો જન્મ થાય, મારા આંગણે પુત્રી જન્મે. નગરના માણસોએ બહુ ધન્યતા આપી છે, સુંદર વિચારને વધાવી લીધો છે. અને આ પ્રદેશ દક્ષ ઘનઘોર જંગલમાં જઈને મા ભવાનીનું કઠિન આરાધન કરે છે. માને પ્રસન્ન કરવા માટે માને યાદ કરે છે. હે માં પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. આ શબ્દો દક્ષના મુખમાંથી પ્રગટ થાય છે. જેટલા શિવના નામ છે તેટલા જ ભવાનીના નામ છે. શંકરનું નામ મહેશ છે તો ભવાનીનું નામ મહેશાની છે, મહેશ્વરી છે. નમસ્કાર કરું છું માં, મને દર્શન આપ.